નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ પાસેના કોઠારિયા સોલવંટમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. રાજકોટ પાસે આવેલ કોઠારિયા સોલવંટમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે. આ વિસ્તારમાં વધુ પડતી ગંદકીના કારણે લોકો અનેક બીમારીનો ભોગ બન્યા છે. આ બાબતે લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયા છે અને ગટરના પાણી બોરમાં ભળી ગયા છે. રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે, ત્યારે લોકોમાં સવાલો ઉઠ્યા છે કે રાજકીય પક્ષો દ્વારા લોકો સાથે આવો પક્ષપાત શા માટે. ભોગાભાઈ જોગરાણા બોલું છું, માલધારી સોસાયટી મચ્છનગર મેઈન રોડ ખાતે. આ છેલ્લા ચાર દિવસથી કમ્પ્લેન લખાવે છે પણ કોઈ હાજર થતા નથી. આવું આવું કરો છો ત્રણ દિવસથી. આ ગંદકી તમે જો છોકરા જુઓ, રાતે એટલા બધા એક્સિડન્ટ થઈને પડે છે. રાત્રે 18 મિનિટ લાઇટ વહી ગઈ હતી, કોઈ દેખાવ નહોતો. ન તો લાઇટવાળું ન હોય ત્યારે કેટલા માણસો અહીં પડ્યા. તમારી અમે અત્યારે હોસ્પિટલોમાં પડ્યા છે. આજા માતા છોકરા થાય છે, કોઈ જવાબ દેતા નથી તો કોઈ મોકલતા નથી. વારંવાર કેટલા કમ્પ્લેન લખાવવાના? કોઠારી સોલોન મચ્છુનગર વોર્ડ નંબર 18. 3 વાર થી રાજકોટ સિટીમાં ભર્યું પણ આમાં એવું કંઈ લાગતું નથી. આના સ્માર્ટ સિટી કહે છે, એટલો કચરો એ ભેરો થયો. કોઈ વારવા વાળું કે કોઈ સફાઈ વાળું કે આરતી ટીપર વાળા કોઈ આવતું નથી કચરો લેવા. કમિશનર સાહેબને ઓછામાં ઓછી 4 થી 5 વખત રજૂઆત કરી પણ છતાંય કોઈ અહીંયા કોઈ આવતું નથી. કોઈ અધિકારી કોઈ કોપરેટર કોઈ ગંદકીનું કોઈ કાંઈ આવતા પણ નથી. અને ઘરે ઘરે ખાટલા છે અહીંયા. અહીંયા મચ્છરનગરમાં રહી છીએ 1 નંબરમાં, પણ અહીંયા ગંદકી બહુ છે. તો કોઈ સંભાળી લેવા નથી આવતા. અમને આજે 15 દી છે બીમારી છે મચ્છરને હિસાબે તાવ આવે છે. કોઈ અહીં સંભાળી લેવા નથી આવતા. રિપોર્ટર RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. માણાવદરના PSI ની બદલી અટકાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માણાવદરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI HR હેરબાની વિરુદ્ધમાં માણાવદરના કેટલાક લોકોએ તેમની બદલી કરાવવા તેમજ તેઓનો જુસ્સો નબળો પાડવા, રાજકીય ઓથા હેઠળ તેઓની કામગીરીમાં ખલેલ પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો, ત્યારે આ કર્તવ્યનિષ્ઠ PSI બદલી ના થવી જોઈએ તેવા હેતુથી આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હું રવિ બાલાસરા, માણાવદર આહિરયોગ મંડળ પ્રમુખ. આજરોજ અમે માણાવદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે માણાવદરના નીડર અને સાહસી શ્રી હેરભા સાહેબ PSI, જેમણે માણાવદરના તમામ દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવેલા છે, તેમને ખોટા રાજકીયના દાવા કાવા સાથે એમની બદલી કરવાના આયોજન હાલે છે, તો એમની બદલી ન થાય એવી અમારી માંગ છે. અને જો ખોટી રીતે એમની બદલી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન પણ અમે કરશું. મારું નામ પુષ્પાબેન ગોર છે, હું માણાવદર રહેવાસી છું. ને અમે સર્વજ્ઞાતિને સાથે રાખીને PSI સમર્થનમાં અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આ આવેદનપત્ર અમે SP પણ આપવાના છીએ કે જે PSI કામ કરે છે એ માણાવદર માટે કાયમીના ધોરણે માટે એને દારૂ માટે કેટલો બંદોબસ્ત કર્યો છે એમ કહું છું. બેનનું દીકરીઓની કેટલી સલામતી છે એમ કહું છું કે આવા તત્વોને ઘૂસવા ઓછા દે છે. તો સાહેબે જુગારની રેડ પાડી એમાં હું ખોટું કર્યું છે એમ કહું છું. આપણે રમતા તન પકડ્યા છે ને એમ કહું છું. બેઠા તન કોઈ પકડી તો નહોતા ગયા, ક્યાં કથા સાંભળવા જ નહોતા ગયા આપણે એમ કહું છું. તો સાહેબે જે કર્યું યોગ્ય છે અને અમે એ સાહેબની સમર્થનમાં છીએ અમે એમ કહું. રિપોર્ટર દીપક રાજા, લોક ફરિયાદ ન્યૂઝ, માણાવદર. બગસરાના દલિત સમાજ દ્વારા ભારતના સંવિધાનને સળગાવનાર દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે અમુક દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવતા તેના પડઘા છેક અમરેલી જિલ્લાના બગસરા સુધી પડ્યા છે, ત્યારે બગસરા દલિત સમાજ દ્વારા આવા દેશદ્રોહી તત્વોને તાકીદે પકડી પાડવા માંગ કરાઈ છે. આવા તત્વોએ ભારતના સંવિધાનને સળગાવવા ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું હોય રાષ્ટ્રીય લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. બગસરા તેમજ બગસરા તાલુકાના દલિત સમાજના આગેવાનો આજરોજ હાજર રહી તારીખ 9/8/2018 રોજ દિલ્હી ખાતે જંતર મંતર ખાતે અમુક સામાજિક તત્વોએ જે બાબા સાહેબે બનાવેલ બંધારણને સળગાવીને જે કૃત્ય કરેલ છે તેને દલિત સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે. એના તમામને પકડી કાર્યવાહી કરી અને તેમનું નાગરિકતા રદ કરવા તેમજ આજરોજ મેં હું એડવોકેટ દિનેશ કિંગસુરિયાએ નામજોગ બગસરા પોલીસ સ્ટેશનમાં આ સામાજિક તત્વો ફરિયાદ નોંધાવી. આજરોજ જંતર મંતર ખાતે ભારતીય સંવિધાન જે રીતે સળગાવી અને મનુવાદી બ્રાહ્મણી તત્વોએ RSSના આંતકી મનુવાદી લોકોએ જે દેશદ્રોહી કૃત્ય આચરેલ છે એના વિરોધમાં દેશ આખામાં જે રાષ્ટ્રપ્રેમી લોકો છે
આ બંધારણને માનનારા લોકો છે, ડૉક્ટર બી આર આંબેડકરને માનનારા લોકો છે. આ લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મુર્દાદા બાદ અને મનુવાદ જિંદાબાદના જે રીતે નારા બોલાવી દેશદ્રોહ કૃત્ય કર્યું છે, અને અન્વયે અમે પણ આજે અમરેલી જિલ્લામાંથી અને ખાસ કરીને બગસરા તાલુકાના તમામ આંબેડકર પ્રેમીઓ અને રાષ્ટ્રપ્રેમી લોકો પત્રે પોલીસ સ્ટેશને અને મામલતદારે ઉપસ્થિત થઈ આવેદનપત્ર અને FIR નોંધાવવા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. લોક ફરિયાદ ન્યૂઝના પત્રકાર સંદીપભાઈ રાદડિયાએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બાબરાના લોક ફરિયાદ ન્યૂઝના પત્રકાર સંદીપભાઈ રાદડિયાએ આજરોજ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તથા રાયપર ગામના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રિપોર્ટર સંદીપભાઈ રાદડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.